ઇતિહાસનો સાક્ષી છે. ગાંધી અને સરદારનું ગુજરાત મોડલ એને વીતેલા 27 વર્ષથી પનોતી લાગી છે. સંવિધાનના પગથિયે સત્તા ઉપર કબજો કરી અને સત્તા ટકાવવા માટે મથતા અહંકારી શાસકો આજ રાજની તિજોરીમાંથી કરોડો રૂપિયા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પીરસી રહ્યા છે. અને બીજી તરફ ગુજરાતનો લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો યુવાન રોજગાર માટે દર દર ભટકે અને ક્યાંય નોકરી નથી જડતી, રોજગાર નથી જડતો અને નોકરીની વાહે ક્યાંય લગ્નની ઉંમર વટાવી જાય તો છોકરી દેવા પણ કોઈ તૈયાર ન થાય આવી કફોડી સ્થિતિમાં ગુજરાતના 18,000 ગામડાઓ પસાર થઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુવાન માંગે રોજગાર અધિકાર યાત્રાને આગળ ધપાવતા જ અમરેલીના આંગણે આવ્યા છે. અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીની જ્યારે અમારા આગેવાનોએ મુલાકાત લીધી તો રોજગાર વિનિમય કચેરીમાં પણ 95% જેટલી જગ્યાઓ ખાલી છે. બે જણા આવેદન સ્વીકારવા હાજર હતા એ પણ કોન્ટ્રાક્ટ ઉપર લોનથી લઈ અને રોજગાર વિનિમય કચેરી ચાલતી હોય એવી દયનીય સ્થિતિનો અમરેલીના યુવાનો સામનો કરી રહ્યા છે. ખેતી ઉપર આધારિત જિલ્લો, દરિયાકાંઠામાં ક્ષણિક સંભાવનાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અમરેલી જિલ્લાને સતત અન્યાય કરી રહી છે. ઔદ્યોગિક રીતે વિકાસની સંભાવનાઓને ખંખોળવામાં, અવસર પૂરા પાડવામાં સરકાર ક્યાંય પીછેહઠ કરી રહી છે અને પરિણામે આજ અમરેલી સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં દર ત્રીજો માણસ એણે પરસેવો પાડવો, રોજગાર માટે દર દર ભટકે એને ક્યાંય રોજગાર નથી જડતો, ક્યાંય નોકરી નથી જડતી અને એ કટોકટીની સ્થિતિમાંથી ગુજરાતના યુવાનને ઉગારવા માટે, નશાની ગર્તામાં ધકેલાતા ગુજરાતના યુવાનને બચાવવા માટે, નાસીપાસ થઈ અને ક્યાંય આત્મહત્યા કરવા પ્રેરાતા ગુજરાતના યુવાનને બચાવવા માટે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા આંધળી બેરી અને મૂંગી સરકારને ઢંઢોળવાનો સમગ્ર ગુજરાતમાં પ્રયાસ થઈ રહ્યો છે અને એ જ પ્રયાસના ભાગ સ્વરૂપ આજ અમરેલીના આંગણે રોજગાર માંગે ગુજરાત માંગે રોજગાર યાત્રા એ અમરેલી આવી છે. રોજગાર વિનિમય કચેરીએ અમારા આગેવાનોએ રજૂઆત કરી, આવેદન આપી, સ્થાનિક રોજગારની પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી. કમનસીબે રોજગાર વિનિમય કચેરી પાસે જ સાચા આંકડાઓ નથી ત્યારે ગુજરાતની ગલીઓ ગલીઓમાં જઈ ગુજરાત છે અને આશ્વાસન આપશે અને સાંભળશે અને એની વેદનાને વાચા આપવા માટે ગાંધી ચિંતા માર્ગે આ આંદોલનને આગામી દિવસોમાં ગુજરાતના 18,000 ગામડા સુધી પહોંચાડશે. મને વિશ્વાસ છે કે હવે ગુજરાતના યુવાનને ભાજપની સરકારે 20-20 વર્ષથી છેલ્લો છે એનો અહેસાસ થયો છે ત્યારે આવતા દિવસોમાં ગુજરાતનો દરેક યુવાન દરેક હાથને કામ મળે, કામના પૂરેપૂરા દામ મળે એવી ગાંધીનગરમાં સરકાર બનાવવાનો સંકલ્પ કરશે. 2022માં ગુજરાતનો વારો અને 24માં દિલ્હી ઉપર તાજ અમારો એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગુજરાત યુવક કોંગ્રેસ આ આંદોલનને ગલીએ ગલીએ સુધી પહોંચાડવામાં સફળ થાય એવી શુભેચ્છા. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા, થેન્ક યુ. ગુજરાત યુવક કોંગ્રેસ મારફત યુવા રોજગારને રોજગારી મળી રહે, યુવાનો જે બેરોજગાર થયા છે એના માટે જિલ્લા મથકે જઈને રોજગાર કચેરીઓને ઘેરાવ કરવાનો કાર્યક્રમના ભાગરૂપે વિશ્વનાથ મારફત અહીંયાના યુવા કોંગ્રેસના અમારા પ્રમુખ દેવરાજ બાબરિયા મારફત આજે યુવા રોજગાર સંશોધન કાર્યક્રમમાં બેરોજગાર યુવાનો માટે રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો. ગામની અંદર એક રેલી કરવામાં આવી અને મોટી સંખ્યામાં યુવાનોની પીડા સમજી રહ્યા ત્યારે વ્યથા અને વેદના ફળવા માટે રોજગાર કચેરીએ પધાર્યા છે અને આવનાર દિવસોની અંદર યુવાનોને રોજગારી મળી રહે એના ભાગરૂપે એક નવતર કાર્યક્રમના ભાગરૂપે અમે ધારાસભ્યો અહીંયા સુધી આવ્યા છીએ. આપને હું વધારે કઈ ન કહી શકું પણ ટીવી મીડિયા મારફત એટલું કહી શકું કે છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓ હર હંમેશ રોજગારની વાત હોય, ખેડૂતોની વાત હોય, કોઈ પણ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે પણ ધર્મને આધીન આલતી આ સરકાર કામ કરવામાં નિષ્ફળ રહીશ. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ધર્મને આગળ ધરી અને બેરોજગારોની જે વ્યથાઓ છે એને દબાવવાનો પ્રયાસ થાય છે
आज तमारा टीवी मीडिया मार्फत कहूँ, जरा आपनी पास टाइम हो, आपनुं नाम मने खबर नहीं, जरा ऊपर जाजो। 25 लोगोनी अहींया महकम से बे लोग हाजर से, आज आटली जग्याओ भरवामां जो 23 जणने भरी देवामां आवे तो 23 जणना परिवारनुं भलुं थई शके। लाखों युवान बेरोजगार से, एक एक्जाम आपवा माटे 9-9 लाख लोको परीक्षाओ आपता होय, पेपर लीक थता होय, वारं वखते कोंग्रेस जमीन उपर लड़वानुं काम करी रही। पण नरवू सत्य ए छे के चौथी स्तंभ जे मीडिया जगत कहेवाय एना मार्फत, અમુક ઉદ્યોગપતિઓ મારફત ચાલતી આ મીડિયા જગત લોકોની નજર સામે લઈ જવાની વાત હોય એ લઈ જઈ નહીં શકતી, હકીકત વાત બતાવી નથી શકતી, કોઈના પીઠું બની અને તમારાઓ બેઠેલા ઉપર બેઠેલા લોકો હકીકત વાત બતાવી નથી રહ્યા, એ સનાતન સત્ય છે, આ યુવાનો બતાવી રહ્યા છે કે ખેડૂતો માટે યુવાનો માટે કોંગ્રેસ લડે છે। गुजरात प्रदेश यूथ कांग्रेस द्वारा समग्र गुजरात ना बेरोजगार युवानों ना प्रश्नों ने वाचा आपवा माटे गुजरात मांगे रोजगार अधिकार आंदोलन शुरू करवामां आव्युं छे। एमां प्रथम चरण में रोजगार क्या छे प्रश्न अंतर्गत तमाम जिल्लानी श्रम अने रोजगार कचेरीनो घेराव करवामां आवी रह्यो छे। ए अनुसंधान में आज अमरेली में श्रम अने रोजगार कचेरीनो घेराव करवामां आव्यो छे अने रोजगारश्रीने प्रश्न पूछवामां आव्या छे कि अमरेली में रोजगारनी शुं परिस्थिति छे। आ प्रश्न पूछवा माटे अमे ज्यारे गया त्यारे अमने नवी वात जाणवा मळी कि 25 ना महकममां कुल 2 जणा हाजर छे, 23 जग्याओ खाली छे। तो आप कल्पना करी शको छो कि जे कचेरी तमने रोजगार आपवा माटे बंधायेली होय ए रोजगार कचेरी में पण जो रोजगार ना होय तो समग्र गुजरात में बेरोजगारी की शुं परिस्थिति हशे एनी तमे कल्पना मात्र करी शको छो। सरकारे विधानसभा में 2,64,000 जेटला बेरोजगारों आंकड़ा आपेला छे। अमारो आक्षेप छे कि सरकार जुठ्ठू बोले छे, सरकार एनुं गुजरात मॉडल एक्सपोज ना थई जाय एटला माटे आंकड़ा छुपावे छे। गुजरात में ओछा में ओछा 30 लाख थी वधारे युवानो बेरोजगार छे। गुजरात यूथ कांग्रेस बेरोजगारोनी नोंधणी करावशे, નોંધણી કર્યા બાદ એ બેરોજગારોને પોતાના જિલ્લામાં સ્થાનિક રોજગાર મળી રહે એ દિશામાં આંદોલન કરવા માટે કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આંદોલન હજુ બીજા 3 તબક્કામાં ખૂબ જ જલદ સ્વરૂપ પકડવાનું છે અને સરકારશ્રીને વિનંતી છે કે આંદોલન અટકાવવું હોય તો ગુજરાતના યુવાનોના બેરોજગારીના આંકડા નોંધે અને એમને રોજગાર આપવાનું કામ કરે।